गुड मॉर्निंग विद्यार्थियों, धोरण आठ में आपणे पाठ सात देशभक्त जगडूसा भणी रहा हता। एमा आखाई राज्यनी आपत्ति में राजा अने प्रजा समझपूर्वक अने धीरजपूर्वक उकेल लावे तो समस्या शू थई जाए, हळवी थई जाए एवुं आपणे जोयुं। दानवीर भामाशाहनी जेम एक जगडूसा पण नगरसेठ तरीके मानवतावादी अभिगम धरावे छे। आप बड़े एकठी करेली कमाणी अने संचित करेला अनाजना कोठारने संकट समये प्रजा माटे खुल्ला मूकी देनार जगडूसानी दिलनी उदारता आ पाठमां लेखके नाटक द्वारा रजू करी छे। विद्यार्थी, अत्यार सुधी आपणे जोयुं पारा नंबर 30 पर के राजाએ जगडूसाने शा माटे તેડાવ્યા હતા। રાજા વિશળદેવે જગડુસાને તેડાવ્યા હતા તો એનું કારણ એ હતું કે પ્રજાને કારણે રાકડી પ્રજા દુકાળને કારણે રાકડી પ્રજા ભૂખે મરી રહી હતી। આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું। એમને જગડુસા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી। આથી રાજાએ શેઠ જગડુસાને બોલાવ્યા હતા। વિદ્યાર્થીઓ, તો હવે આપણે જોવાનું છે પાના નંબર 31। ચાલો, રાજા કે મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા। હવે જગડુદશા કહે છે કે મેં તો સાંભળ્યું છે કે તમે તો પ્રજાવત્સલ છો, રાજાના મોંમાં આવા શબ્દો શોભે, મેં એ સાંભળ્યું છે કે તમે તમારા ધનના કોઠાર અને ધનના કોઠાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા। તો હવે રાજા વિશળદેવ કહે છે મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા। હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારે ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજુય ઊણો ને ઊણો જ છે। વિદ્યાર્થીઓ લખો, ચાલો, ઊણો પેટનો ખાડો ઊણો રહેવો રૂઢિ પ્રયોગોનો અર્થ આપો। તો લખો, ખૂબ ભૂખ દૂર ન થવી, શું આવશે? ભૂખ દૂર ન થવી। રૈયત એટલે ગરીબડી, રૈયતના પેટનો ખાડો તો હજુ ઊણો ને ઊણો જ છે। ધર્યું તું કે ઓણ સાલ, લખો ઓણ સાલ એટલે આ સાલ, વરસાદ આવશે ને સૌ સારાવાના થશે। ચાલો બીજું લખો, સૌ સારાવાના થવા એટલે બધી રીતે સારું થવું, શુભ પરિણામ આવશે, રૂઢિ પ્રયોગોનો અર્થ આપો। સૌ સારાવાના થશે એટલે આવશે કે બધી જ રીતે સારું થશે, પણ વરસાદ આવ્યો નહીં, અધૂરામાં પૂરું તીડ પડ્યા, લોકો ત્રાહી માં પોકારી ગયા। વિદ્યાર્થીઓ, હવે હમણાંથી તમને તીડ શબ્દ તમે વારંવાર ટીવીમાં પણ સાંભળ્યો હશે। તીડ એટલે શું ખબર છે? પાકનો નાશ કરનારું એક પાંખાવાળું જીવડું છે જેનું નામ છે તીડ। એ ખેતરમાં પાકને શું કરે છે? નુકસાન કરે છે। તો અહીંયા એક તો વરસાદ તો આવ્યો નહીં અને ઉપરથી શું પડ્યા? તીડ પડ્યા, લોકો ત્રાહી માં પોકારે છે। એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને બચાવો, અમને જીવાડો, અમને અનાજ આપો। તો ગરીબ પ્રજા બાર બૂમો પાડે છે, શું પાડે છે? કે અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને બચાવો। જગડુસા બહારનો પોકાર સાંભળી ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી। જગડુસા કહે છે કે બહારના જે ગરીબ પ્રજા બૂમો પાડે છે એના ગળામાંથી અવાજ પણ ભૂખને લીધે નીકળતો નથી। રાજા કહે છે વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણ તો કોઈ રસ્તો મને દેખાતો નથી। ત્યારે હું મૂંઝાયો એવી વખતે તમે મને યાદ આવ્યા। લખો, નિવારણ એટલે દૂર કરવાનો ઉપાય, ઈલાજ। તો જુઓ, આ પ્રજા, આ રાજા કેવો છે? પ્રજાવત્સલ છે, અને દુઃખ થાય છે કે હું મારી પ્રજાનું આ દુઃખ કેવી રીતે નિવારું, અને એટલા માટે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે વિદ્યાર્થીઓ, એવું રાજા કહે છે। હું મૂંઝાયો ને એવી વખતે તમે યાદ આવ્યા। જગડુશા નવાઈ પામી, હું યાદ આવ્યો કેવી રીતે? રાજા કહે, મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલી અનાજની વખારો છે, કે વખાર એટલે લખો અનાજ ભરવા માટેનું ગોદામ, અનાજ ભરવા માટેનું ગોદામ, એને શું કહેવાય? વખાર। તો કે મેં તો એવું સાંભળ્યું છે રાજા વિહળદેવ છે કે તમારી તો અનાજના ભંડારો ભરેલા છે,
જગડુશા કહે છે, જગડુશાની માલિકીને અનાજની વખારો? મહારાજ, આપની કાંઈ ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી નથી. જગડુશા તો ના પાડે છે કે ના, તમારી સમજ ફેર થાય છે કે મારી કોઈ આવી માલિકી અનાજની માલિકી નથી. વિદ્યાર્થીઓ, રાજા, તો અમે સાંભળ્યું એ શું? જગડુશા, કાંઈક સમજ ફેર થઈ હશે. ચાલો લખો બીજો સમાનાર્થી શબ્દ, સમજવામાં ફેર પડવો. કારણ કે વખારો મારી ખરી ને? રાજા નવાઈ પામ્યું. વખારો આપની છે રાજા. જગડુશા કહે છે, વખાર મારી છે પણ એમાં રહેલું અનાજ મારું નથી. નવાઈ પામી, વખારો આપની છે અને છતાંય આપની માલિકી નથી, એમ આપનું કહેવું છે? જગડુશા કહે છે, વાત એમ જ છે કે વખાર મારી છે એ વિશે કોઈ શંકા નથી. રાજા કહે, અને એ વખારોનું અનાજ? જગડુશા કહે છે કે એ અનાજ મારું નથી. રાજા હતાશ બની જઈ, હતાશ એટલે લખો નિરાશ. શું થઈ જાય છે? રાજા હતાશ, નિરાશ બની જાય છે. એ અનાજ તમારું નથી તો શું તમે એ કોઈને દઈ દીધું છે? દઈ દીધું છે એટલે કે આપી દીધું છે. કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોં માગ્યા દામ આપત. લખો મોં માગ્યા દામ. દામ એટલે શું? મૂલ્ય, પૈસા. જો તમે મને આપ્યું હોત તો મોં માગ્યા એના પૈસા આપત. જગડુશા, એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે. લખો નિશ્ચિત એટલે નક્કી. મેં કોઈને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી તેની તપાસ કરાવો ને. તમે એક કામ કરો કે એ કોને મેં આપ્યું છે જો તમારે જાણવું હોય તો તમે તપાસ કરાવો, એવું જગડુશા કહે છે. રાજા કે, કેવી રીતે ખબર પડશે? જગડુશા કહે છે કે એમ જ ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જડાયેલા છે. તેમાં એ અનાજના માલિકમાં માલિકના ઠામ નામ ઠામ બધું લખેલું છે. હવે લખો ભીતપત્ર એટલે દિવાલ પર લગાડેલી કોઈ જાહેરાત. તમને પૂછાય દિવાલ પર લગાડેલી કોઈ જાહેરાત, એને કહેવાશે ભીતપત્ર. અને નામઠામ એટલે નામ અને સરનામું, બરાબર? તો એમ કે એમાં મેં લખેલું જ છે, અનાજના માલિકનું નામ અને સરનામું મેં લખ્યું છે. જગડુશા એવું કહે છે, જો એવું હોય તો તમે તપાસ કરાવો. તો પાના નંબર 31 પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ છે પાના નંબર 32. વિદ્યાર્થીઓ, ચાલો. રાજા કહે છે, ઠીક છે ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાય થે તેને એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કરો. સુકાણ એટલે શું? સારો સમય. લખો સુકાળ. કાળ એટલે સમય, સુ એટલે સારો. રાજા વિશળદેવ કહે છે કે જો મારો સારો સમય આવશે ને ત્યારે એને એક એક દાણાની બદલે નીચે લીટી કરો. એક વાક્યમાં જવાબ પૂછાય, મોતી ગણીને આપીશ. શું કરી આપીશ? રાજા કહે છે, મોતી ગણીને આપીશ. જગડુશા કહે છે, એ રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખના આવા ખ્યાલો છે, તેને અનાજ જરૂર મળી રહેશે. જગડુશા એ રાજા પર ખુશ થાય છે અને કહે છે કે જે રાજાના મનમાં ગરીબો પ્રત્યે સુખ દુઃખના આવા ખ્યાલો હોય ને તો એને જરૂર અનાજ મળે. રાજા કહે છે, મળી રહેશે. કોટવાલજી, જાઓ વખારો ઉઘાડો ને લેખ અહીં લઈ આવો. રાજા કહે છે કે જાઓ તમે વખારો. લખો કોટવાલ એટલે કિલ્લાનો રક્ષક, પોલીસ અમલદારને શું કહેવાય? કોટવાલ. તમે જાઓ અને લઈ આવો. શું લઈ આવો? લેખ. એ કોના નામનું છે? તે કોટવાલ. જેવી આજ્ઞા મહારાજ, જવાનું કરે છે. જગડુશા, મહારાજ આપે આટલી તકલીફ લેવાની કાંઈ જરૂર નથી, હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે, મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. જગડુશા કહે છે, તમે તમારા કોટવાલને ન મોકલશો, મારા જ માણસો હમણાં જ એ લઈને આવશે, મેં તો ક્યારનાય લોકોને મોકલી દીધા છે. એટલામાં હાથમાં તાંબા પત્રું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. તાંબા પત્રું એટલે લખાણ લખેલું તામ્રપત્ર. તકલીફ એટલે શું થાય? મહેનત. તમે એવી મહેનત કરશો નહીં,
એટલી વારમાં લખાણ લખેલું તામાં પત્ર લઈને માણસ આવે છે, બરાબર? હા, બધા તેની સામે જોઈ રહે છે. પહેલાં એ રાજાને અને પછી જગડુશાને પગે લાગે છે અને પતરું જગડુશાના હાથમાં મૂકે છે. જગડુશા એ પતરું રાજાના હાથમાં મૂકે છે. રાજા, આજ એ લેખ. જગડુશા કહે છે, હા મહારાજ, પંડિતજી પાસે વંચાવો. પંડિતજી આપણે જોશી જોયું આગળ, બરાબર? એને એમ કે એ જ પાસે આજે વંચાવો. પંડિતજી, લો આ લેખ વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉઘાડા દિલ પર ઉપરણો અને માથે પંડિત સાહિબ પાઘડી શોભે છે. રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે. હવે પંડિતજી એટલે જ્યોતિષ્ય, પહેલાં હતા તે, બરાબર? એ ડીલ એટલે લખો દેહ શરીર, અને ઉપરણો એટલે શું છે ખબર છે? બ્રાહ્મણો ખેસ નાખે ખભા પર અને અથવા ઓઢવાનું વસ્ત્ર, બરાબર? એ સરખું કરીને પેલા પંડિત એ પતરું હાથમાં લે છે વિદ્યાર્થીઓ, બરાબર? આ એનું ચિત્ર છે કે આ તમે જુઓ કે જે પંડિત છે એ હાથમાં તાંબાનું પતરું લઈને વાંચે છે, બરાબર? પાના નંબર 32 પૂર્ણ થયો. હવે આવે છે 33 પાના નંબર. પંડિતજી પતરું વાંચે છે. મહારાજ, સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ તેના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થીઓ, નીચે લીટી કરો કે તમને પૂછાય કે પતરા પર શું લખ્યું હતું. પતરા ઉપર શું લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ તેના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. વિદ્યાર્થી, જો પહેલાંના રાજા, એટલા માટે જ શીર્ષક છે દેશભક્ત જગડુશા. એને દેશભક્તિ છે એના માટે, બરાબર? તો એ દેશભક્ત જગડુશા શું કહે છે કે આનો એક દાણો પણ મારો હક નથી. આખી સભા સાંભળીને ગરીબ સ્તબ્ધ બની જાય છે. પછી કડવડતા બધા વાહ વાહ પોકારે છે. કડવડતા એટલે બેભાનમાંથી, કડવડવી એટલે દુઃખમાં રાહત થવી, અને સ્તબ્ધ થવું રૂઢિપ્રયોગનો અર્થ આપો, લખો અવાક થઈ જવું. સ્તબ્ધ થઈ જવું એટલે અવાક થઈ જવું. કડવડવી એટલે દુઃખમાં રાહત થવી. રાજા કહે છે, વાહ જગડુશા વાહ. ઊભો થઈ જે જગડુશાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી. જગડુશા કહે છે, તો મારું છે, એ તો ગરીબનું છે. આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી. એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે. તે રાજાને તથા જગડુશાને પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે. જગડુશા તે રાજાને સોંપે છે. રાજા શું કરે છે? પંડિતને આપે છે, બરાબર? તો આ પ્રમાણે જગડુશા કેવા હતા? દેશભક્ત હતા. આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈએ.